બક્ષીપંચ મોરચો એટલે આમ જનરલ એવી વ્યાખ્યા હોય કે ભાઈ પૈસાની થોડી નાની મોટી તકલીફ હોઈ શકે, અને એ જયારે આવડું મોટું દાન કરતું હોય, અને એમાં માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસે ખૂબ મોટો આજે ઇતિહાસ જવા થઈ રહ્યો છે. મને તો એવું લાગે છે, મને નથી સાંભળી કે આટલું મોટું દાન કહે 25 લાખ રૂપિયા જેવું માત્ર. માન્ય નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિન નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા તથા સત્ય સાઈ સેવા સંગઠન દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત આપણા સૌના વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, અમારા ધારાસભ્ય વડીલ મુરબ્બી બાબુકાકા, આપણા મહામંત્રીશ્રી આજે પધારી નથી શક્યા કારણ કે પ્રમુખ સાહેબની સાથે મોટા પ્રવાસમાં છે. આજે ખૂબ કાર્યક્રમો છે તો આપ સૌ જાણો છો. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનડ, મનોજભાઈ ભીમાણી, આપણા જિલ્લાના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લાના પ્રભારીબેન શ્રી વર્ષાબેન દોશી, અમારા વડીલ મુરબ્બી ભરતભાઈ પંડ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તથા અમદાવાદ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ સુનિલભાઈ સિંઘી, હર અંબેસ ચેરમેન સુનિલભાઈ સિંઘી, કાનુભાઈ પટેલ, ગૌતમભાઈ ચોકસી, કંચનભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ છે આ બધા, તથા આપ સૌ પધારેલા મહેમાનશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો, ગુજરાતમાં નાના બાળકો ભૂલકાઓની હાર્ટ સર્જરી માટે કોઈ રાજકીય પક્ષ સંગઠન દ્વારા રૂપિયા 25 લાખની માતબર રકમ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હોય તેવી આ વિરલ અને ઐતિહાસિક ઘટના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસે ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાએ જનસેવાનું અનોખું કાર્ય કર્યું છે. ગુજરાત સહિત 8 રાજ્યોના 71 બાળકોની હાર્ટ સર્જરી માટે સત્ય સાંઈ હોસ્પિટલને પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા 25 લાખ રૂપિયાનો ચેક પણ આજે આપણે અહીંયા અર્પણ કર્યો છે. મને જાણ છે ત્યાં સુધી લગભગ 15 જેટલા ભૂલકાઓની હાર્ટ સર્જરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે. આગામી 1 મહિનામાં નોંધાયેલા તમામ 71 બાળકોની હાર્ટ સર્જરી કરી આપવામાં આવવાની છે. શ્રી સત્ય સાંઈ હોસ્પિટલમાં બાળકોની હાર્ટ સર્જરી કરે છે, પરંતુ બક્ષીપંચ મોરચાના સહયોગથી 71 બાળકોની હાર્ટ સર્જરી તદ્દન નિઃશુલ્ક થવાની છે. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તેનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી હોય તે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે 71 બાળકની હૃદયની બીમારી દૂર કરવાનો પ્રદેશ બક્ષીપંચ મોરચાને આ ભગીરથ પ્રયાસ કાબિલે દાદ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બાળકો પ્રત્યે ખૂબ જ વહાલ અને પ્રેમની લાગણી ધરાવે છે. નવી શિક્ષા નીતિ હોય કે આયુષ્યમાન ભારત યોજના, તેમણે નાના બાળકોને હંમેશા ખ્યાલ રાખ્યો છે. થોડા મહિનાઓ પૂર્વે જ પ્રધાનમંત્રી શ્રી અમદાવાદમાં બાળ હૃદય રોગની સારવાર માટે દેશની સૌથી અત્યાધુનિક હોસ્પિટલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી ખાતે ખુલ્લી મૂકી છે. અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ભેટ છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દર વર્ષે હજારો બાળકોની હાર્ટ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અંગે હર હંમેશ ચિંતિત રહી છે. બાળકોનું સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય તે માટે છેલ્લા 2 દાયકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક પગલાં ભર્યા છે. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી ગુજરાત સરકારે રાજ્યના કરોડો બાળકોની શરીરની તકલીફ દૂર કરી છે. કોકોલિયર ઇમ્પ્લાન્ટ જેવા ઓપરેશનથી જન્મજાત મૂકબધિર બાળકોને વાચા આપી છે. બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી શકીશું. લોકશાહી શાસનમાં
ચૂંટાયેલી સરકારની અને નૈતિક જિમ્મેદારી બને છે કે નાગરિકોની લોકોની આરોગ્ય સુખાકારી સાર સંભાળ અને સ્વચ્છતાની બાબતોને અહેમિયત આપવામાં આવે। રાજ્ય સરકારે નાગરિકોને સુદળ આરોગ્ય માળખું આપવામાં ક્યારેય પાછીપાની કરી નથી। કોઈ પણ ગામ શહેર રાજ્ય કે દેશના વિકાસમાં લોકોની આર્થિક સમૃદ્ધિ માટે શારીરિક તંદુરસ્તી આરોગ્ય સુખાકારી પણ એક અગત્યનું પરિબળ છે। એટલું જ નહીં, આર્થિક પ્રગતિ માટે સ્વચ્છતા સ્વચ્છતા અને તંદુરસ્તી પણ એટલા જ અનિવાર્ય છે। લોકોની પીડા અને સમસ્યાને લાંબા ગાળાના પદ્ધતિસરના આયોજનથી ઉકેલવી એ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા રહી છે। તેથી જ ગુજરાતની જનતાએ સદાય ભાજપને વિજયશ્રીના આશીર્વાદ આપ્યા છે। આપ સૌ જનતા જનાર્દનની આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ આપી આપની અને આપણી સરકાર સતત કાર્યરત રહી છે અને આ સંસ્થા પણ ખૂબ સારું જેને કહેવાય કે નિઃશુલ્ક જ સેવા કરવા માટે ઘણી બધી હોસ્પિટલો હમણાં આપણા રાજસ્થાનના મુખ્યમંત્રી કહેતા હતા કે ભાઈ ઘણી બધી સંસ્થાઓ સરકારી જગ્યાઓ લીધા પછી પણ એમાં નિઃશુલ્કની વાત હોય તો પણ ક્યાંક ને ક્યાંક પૈસા ભરવાના આવતા જ હોય, ત્યારે આવી સંસ્થા ખૂબ સારું કામ નિઃશુલ્ક કરતી હોય તો આપણા માટે પણ અને જ્યારે ગુજરાતમાં છે તો હું ગુજરાત વતી એટલું કહું કે ગુજરાત માટે પણ ગર્વની લાગણી છે। ખૂબ સારી સેવા થાય એ જ અભ્યર્થના। આપ સૌનો આભાર। વંદે માતરમ। જય જય ગરવી।